प्रकरण 7 धातु અને અધાતુ। આગળના વિડિયોમાં આપણે ધાતુની માહિતી લીધી, હવે આપણે અધાતુ દ્રવ્યની માહિતી લઈશું। કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ એ અધાતુ છે। સામાન્ય રીતે ઘન અધાતુ બરડ હોય છે અને તેને ચળકાટ હોતો નથી। અધાતુના ભૌતિક ગુણધર્મમાં સૌપ્રથમ તેની અવસ્થાનો અભ્યાસ કરીએ તો સામાન્ય ઉષ્ણતામાં અધાતુ ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય સ્વરૂપમાં મળી આવે છે। ઉદાહરણ તરીકે કાર્બન એટલે કે કોલસો, સલ્ફર એટલે કે ગંધક અને ફોસ્ફરસ આ ઘન સ્વરૂપે મળી આવે છે, જ્યારે બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે મળી આવે છે અને હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે વાયુઓ આપણને વાયુ સ્વરૂપમાં મળી આવે છે। ચળકાટ, અધાતુને ચળકાટ હોતો નથી। અપવાદ રૂપે હીરો અને આયોડિનના સ્ફટિક જે અધાતુ હોવા છતાં પણ ચળકાટ આપે છે। કેટલીક ધાતુઓ રંગહીન હોય છે તો કેટલીક અધાતુને વિવિધ રંગ હોય છે। ઉદાહરણ તરીકે કાર્બન એટલે કે કોલસો એ કાળા રંગનો હોય છે, જ્યારે ગંધક પીળા રંગનો હોય છે। આયોડિન જે છે તે જાંબલી રંગનો હોય છે। બરડતા, બરડતા એટલે કે તૂટી જવું। કોલસો ને હથોડીથી ઠોકીએ તો તેના 2-3 ટુકડામાં વિભાજન થાય છે। ઘન અધાતુ બરડ હોય છે તો કેટલીક અધાતુ મૃદુ હોય છે। ઉદાહરણ તરીકે હીરો આ સૌથી કઠણ નૈસર્ગિક પદાર્થ છે। તન્યતા, અધાતુ ને બરડતાનો ગુણધર્મ હોવાને કારણે તેમાંથી તાર ખેંચી શકાતા નથી, તેમજ તેનું પ્રસરણ નથી થઈ શકતું, કારણ કે તેને આપણે હથોડીથી ટીપીએ કે તરત જ તેના ટુકડા થઈ જાય છે, તો તેનામાં તન્યતા એટલે કે તંતુક્ષમ અને પ્રસરણશીલતા જેવા ગુણધર્મો હોતા નથી। ઉષ્ણતા અને વિદ્યુતનું વહન, અધાતુ એ ઉષ્ણતા અને વિદ્યુતની અવાહક હોય છે। અપવાદરૂપ ગ્રેફાઇટ કે જે કાર્બનનો જ એક સ્વરૂપ છે તે ઉત્તમ વિદ્યુતનો સુવાહક છે। ઘનતા, અધાતુની ઘનતા ઓછી હોય છે। દ્રવણાંક અને ઉત્કલનાંક, અધાતુના દ્રવણાંક અને ઉત્કલનાંક ઓછા હોય છે, અપવાદ રૂપે કાર્બન અને બોરોન। હવે આપણે અધાતુના રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ તેનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ। નાઇટ્રોજન 7, તેના પરમાણુ ક્રમાંક, હવે અહીં દરેક જગ્યાએ જ્યાં જ્યાં અણુ લખેલું છે ત્યાં પરમાણુ આવશે। નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હોવાને કારણે તેની પાસે 7 ઇલેક્ટ્રોન છે અને તેથી તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે। ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 અને તેથી તેનું ઇલેક્ટ્રોન સ્વરૂપ પણ 2 અને 6 છે, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન। ક્લોરિન 17 ઇલેક્ટ્રોન્સ હોવાને કારણે તેનો ઇલેક્ટ્રોન સ્વરૂપ પણ 2, 8, 7 એટલે કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે। તો મોટે ભાગે અધાતુની બાહ્યતમ કક્ષામાં 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન્સ હોય છે। જ્યારે પણ રાસાયણિક ક્રિયા થવાની હોય ત્યારે તે ઇલેક્ટ્રોન્સ લે છે અને તેને કારણે જે આયન નિર્માણ થાય તેને આપણે એનાયન કહીએ છીએ અથવા તો ઋણ પ્રભારી કહીએ છીએ। અધાતુમાં તેમની બંધના કક્ષામાં ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ પ્રભારી, ઋણ આયન એટલે કે અનાયન નિર્માણ કરવાની પ્રવૃત્તિ જોવા મળે છે। ઉદાહરણ તરીકે ક્લોરિન 2, 8, 7 તે 1 ઇલેક્ટ્રોન લે છે અને બાહ્યતમ કક્ષામાં 8ની સ્થિતિ પૂર્ણ કરે છે। બરાબર એવી જ રીતે ઓક્સિજન 2 અને 6 સ્વરૂપણ હોવાને કારણે તે 2 ઇલેક્ટ્રોન લે છે અને બાહ્યતમ કક્ષામાં 8ની સ્થિતિ પૂર્ણ કરે છે। નાઇટ્રોજન તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોવાને કારણે તે 3 ઇલેક્ટ્રોન લે છે અને 2 અને 8ની સ્થિતિ બાહ્યતમ કક્ષામાં તે પૂર્ણ કરે છે। ઓક્સિજન સાથેની પ્રક્રિયા, અધાતુ ઓક્સિજન સાથે રાસાયણિક ક્રિયા કરીને તેનો ઓક્સાઇડ તૈયાર કરે છે। ઉદાહરણ તરીકે કાર્બન પ્લસ ઓક્સિજન રાસાયણિક ક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। હવે આ અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે અને તે બેઝની સાથે રાસાયણિક ક્રિયા કરીને ક્ષાર અને પાણી તૈયાર કરે છે।
ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ એ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની સાથે રાસાયણિક ક્રિયા કરીને સોડિયમ કાર્બોનેટ Na2CO3 પ્લસ પાણી તૈયાર કરે છે. અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ તૈયાર કરે એના બીજા ઉદાહરણ આપણે જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ પાણીની સાથે રાસાયણિક ક્રિયા કરીને કાર્બોનિક એસિડ H2CO3 તૈયાર કરે છે. જ્યારે ગંધકનો ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ પાણીની સાથે રાસાયણિક ક્રિયાને H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ તૈયાર કરે છે. અને SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીની સાથે રાસાયણિક ક્રિયા કરીને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ તૈયાર કરે છે. અધાતુ સૌમ્ય એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકતું નથી. અહીં આ બધા જ એસિડના જે સૂત્ર છે અણુસૂત્ર એ યાદ રાખવાના છે.